પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોનું અર્થશાસ્ત્ર વેગ બનતું બની રહ્યું છે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડૉક્ટર રાજુ એમ ઠક્કર, વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ કાશીવાલા તથા યોગ કોચ શ્રી હિરેન ઉપાધ્યાય, પ્રાકૃતિક કૃષિના સફળ ખેડૂત દંપતી શ્રી પર્વતભાઈ અને ઉર્મિલાબેન ખેતરોની મુલાકાતે રવાલિયા આવ્યા છે. શ્રી પર્વતભાઈએ જણાવ્યું કે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે 60,000 યુરિયન DAP તથા 30,000 જંતુનાશક દવાઓ લાવતા હતા અને આ દવા છાંટતા શરીર કાળું થઈ જાય અને દર્દ પણ થતું હતું. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક કૃષિ સારું કરી ત્યારથી યુરિયા, DAP, જંતુનાશક દવાઓ ખર્ચ બચ્યો એ ચોખ્ખો નફો જ છે. તદ ઉપરાંત ઉત્પાદન વધ્યું અને આર્થિક રીતે સદ્ધર થાય છે. શ્રીમતી ઉર્મિલાબેન જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિથી કૂવામાં પાણીનું સ્તર વધ્યું છે એટલે પાણીની ખૂબ જ મોટી રાહત થઈ અને ખર્ચ ઘટ્યો છે. ડૉક્ટર રાજુ એમ ઠક્કરે જણાવ્યું કે પ્રાકૃતિક આહારથી સ્વાસ્થ્ય સુધરશે, દવાઓનો ખર્ચો ઘટશે અને કાર્યક્ષમતા વધવાથી આર્થિક સામાજિક ઉન્નતિ વધશે અને આધ્યાત્મિક સાધના માટે સુખ અવસર પ્રાપ્ત થશે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.